હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવીશું મેંદાના લોટ અને માવા વગરના જ ગુલાબ જાંબુ. અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ ગુલાબ જાંબુ. આજે આપણે બનાવીએ છીએ ગુલાબ જાંબુ. ગુલાબજાંબુમાં આપણે નથી મેંદાના લોટનો ઉપયોગ કરવાનો કે નથી માવાનો ઉપયોગ કરવાનો. આજે આપણે બનાવીશું કંઈક અલગ, અને એ પણ આ બ્રેડથી. આપણે આ ચાર નંગ બ્રેડ લીધેલી છે, એમાંથી આપણે જે આ કિનારી છે એને કાઢી નાખવાની છે. તો આવી રીતે બધીને કિનારી કાઢી લેશું. તો મિત્રો, આવી રીતે ચારેય બ્રેડની મેં કિનારી કાઢી લીધેલી છે. હવે આપણે આના નાના એવા ટુકડા, ગમે તેમ ટુકડા આવી રીતે કરી લેવાના છે. તો આવી રીતે ચારેય બ્રેડના આપણે ટુકડા કરી લેશું. તો મિત્રો, આ એક બાઉલમાં મેં લઈ લીધેલું છે. હવે મિત્રો, આપણે જેમ લોટ બાંધીએ એવી રીતે આને લોટ બાંધવાનો છે. આવી રીતે આ બ્રેડના જે આપણે કરેલ છે ટુકડા એનો બાંધવાનો છે. તો હવે એમાં આપણે આ દૂધનો ઉપયોગ કરીશું. તો આપણે પહેલાં 2-3 ચમચી જેટલું દૂધ નાખીશું અને આને મિક્સ કરવાનું છે. આવી રીતે બધું કરી લેવાનું છે. આવી રીતે કરશો એટલે બધું થઈ જશે મિક્સ સરસ. આપણે 2 ચમચી નાખેલી છે અને હજી આપણે 1 ચમચી નાખશું એટલે સરસ થઈ જશે. બે થી 3 ચમચી દૂધ જોઈએ. તો આવી રીતે સરસ આપણે જેમ લોટ બાંધી અને લૂવો તૈયાર કરીએ એવી રીતે કરી લેવાનું છે. તો આવી રીતે સરસ તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી આપણે નાના નાના બોલ વારવાના છે. જે ગુલાબજાંબુના બોલ હોય એવડા આપણે વારીશું. એકદમ નાના બનાવવાના છે આપણે. આવી રીતે બોલ વારી લેશું. તો મિત્ર, આવી રીતે મેં બધા બોલ બનાવી લીધેલા છે. સરસ 10-15-16 આપણા બોલ બન્યા છે. હવે આપણે આને તળી લેવાના છે. તો તેલ પણ ગરમ મૂકી દીધેલું છે. તો મિત્ર, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો પહેલાં જોઈ લેશું આપણા તેલને. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બોલને એમાં તળી લેવાના છે. બધા બોલ એકી સાથે તળી લેશું. તો હવે આવી રીતે બધા બોલ તળી લેશું. તો મિત્રો, આવી રીતે તળાઈ ગયા છે. હવે આપણે આ બધા બોલને કાઢી લેશું અને આના માટેની હવે ચાસણી તૈયાર કરી લેશું. તો હવે આ બોલને કાઢી લેશું. તો મિત્રો, ગુલાબજાંબુની ચાસણી લેવા માટે મેં આ 2 કપ જેટલું પાણી લીધેલું છે. આપણે જેટલા ગુલાબજાંબુ હોય એ પ્રમાણે પાણી લેવાનું છે. તો હવે એમાં આપણે 1 કપ જેટલી ખાંડ નાખવાની છે અને ચીકણી થોડીક 1 તાર જેવી એવી ચાસણી લેવાની નથી આપણે. હવે આપણે એને ઉકળવા દેવાનું છે અને એમાં આપણે થોડો ઈલાયચી પાવડર નાખી દઈશું. એની સરસ સુગંધ આવી જાય ઈલાયચી પાવડરની. અને કેસર હાજર હોય તો કેસર પણ નાખી શકો છો. 2-3 તાર નાખી દો તો સરસ થઈ જાય. હવે એને ઉકળવા દેશું. તો મિત્રો, આવી રીતે ઉકળવા દેવાનું છે. થોડી વાર માટે હજી આપણે ઉકાળીશું. વધારે ખાટી પણ ચાસણી જેવું નથી કરવાનું. 1 તારની નથી લેવાની. આવી રીતે પાણીને ખાલી ઉકાળવાનું જ છે. એકદમ સરસ કેસરનો કલર પણ આવી ગયો છે.
તો આવી રીતે 2 થી 3 મિનિટ હજી આપણે ઉકાળીશું. તો મિત્રો આવી રીતે સરસ પાણી ઉકળી ગયું છે અને એકદમ કેસરનો કલર પણ મસ્ત આવી ગયો છે. તો હવે આપણે આ પાણીને આટલું ઉકાળવાનું છે અને આ પાણીને હવે આપણે આપણા જે ગુલાબજાંબુ છે એ બાઉલમાં જવા દેશું. તો ગેસને બંધ કરી દેશું. તો મિત્રો આપણે આ ગુલાબજાંબુના બાઉલમાં હવે આપણે આ પાણીને જવા દેશું. તો મિત્રો હવે આપણે આપણા જાંબુ હવે એમાં બાઉલમાં બાઉલમાં રાખવાના છે. અને મિત્રો આપણે હવે આને જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ બહાર કાઢવાના, પહેલાં આને ફ્રીજમાં મૂકવાના છે જેથી પેલા વરાળ નીકળી જાય ત્યાં સુધી બહાર રાખવાના. થોડાક ઠંડા થઈ જાય એટલે આપણે આને ફ્રીજમાં મૂકી દેવાના છે. ફ્રીજમાં મૂકી દો એટલે થોડાક વધારે ઠંડા થઈ જાય અને આપણે સર્વ કરી શકીએ. તો મિત્રો આપણા આ ગુલાબજાંબુ તૈયાર છે. તો મિત્રો આ ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.